કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ધોરણ 7ના સાયન્સની અંદર વિજ્ઞાનની અંદર આપણે ચેપ્ટર આ પવન, વાવાઝોડું અને ચક્રવાત વિશે અભ્યાસ કરવાનો છે. હવે તમે ચક્રવાતની અંદર ચક્રવાત કઈ રીતે ઉત્પન્ન થાય, ચક્રવાત, વાવાઝોડું એવી ઘણી બધી માહિતી ગાજવીજ સાથેનું વાવાઝોડું બધી મેળવી લીધી, બરાબર. હવે આજે આપણે વાત કરવાનું છે કે સુરક્ષાના અસરકારક પગલાં અને આધુનિક ટેકનોલોજીની મદદ. એટલે કે જ્યારે આવી પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય તો એ પરિસ્થિતિ દરમિયાન આપણે સુરક્ષાના અસરકારક પગલાં, એટલે કે આપણે એવા કેવા પગલાં લેવા જોઈએ કે જેથી કરીને આપણને કોઈ નુકસાન ન થાય, બરાબર. ત્યાર પછી તમે જાણો છો કે અત્યારનું જે વિજ્ઞાન છે એ આપણું દિવસે દિવસે ખૂબ જ નવી નવી ટેકનોલોજી એમાં શોધાતી જાય છે. તો એ ટેકનોલોજીની મદદથી કઈ રીતે આપણે ચક્રવાત કે આવી કોઈ ઘટનાઓથી બચી શકીએ એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો વાત કરીએ આપણે સુરક્ષાના અસરકારક પગલાં, ચક્રવાતની આગાહી અને અગમચેતીની વ્યવસ્થા. હવે પહેલાં તો કેવું હતું કે પહેલાંના સમયમાં જ્યારે આવી કોઈ ઘટના બનવાની હોય તો પહેલાંથી આપણને એની જાણ નહોતી થતી, પણ હવે એવું નથી. હવે જ્યારે કોઈ ઘટના ઘટવાની હોય તો એના થોડા સમય પહેલાં, લગભગ એક બે દિવસ પહેલાં તો આપણને એની માહિતી મળી જ જતી હોય છે કે એક બે દિવસની અંદર આ ઘટના બનવાની છે. તો આપણને એની આગાહી કે એના ન્યૂઝ મળે તો એની આપણે જાણ લેવી જોઈએ. સરકારી સંસ્થાઓ, દરિયાકાંઠાના વિસ્તારો અને સંદેશાવ્યવહાર, એટલે કે સરકારી સંસ્થાઓ, ઘણી બધી એવી સરકારી સંસ્થાઓ છે કે એ સંસ્થા દ્વારા આપણને માહિતી મળતી હોય છે. અને દરિયાકાંઠાના વિસ્તારો તો એ જગ્યાએ પણ કેટલાક એવા સંકેતના આધારે જાણ થઈ જતી હોય છે કે આ ઘટના બનવાની શક્યતા છે, અને એ સંદેશાવ્યવહાર દ્વારા આપણને એની માહિતી મળતી હોય છે. તો એને આપણે ધ્યાનમાં લેવું જોઈએ. ચક્રવાતના સંબંધિત ક્ષેત્રોમાં ચક્રવાતથી બચવાના આશ્રય સ્થાનો અને લોકોને ઝડપથી સુરક્ષાત્મક રીતે તે સ્થાનો પર પહોંચાડવાની સરકારી વ્યવસ્થા. એટલે પહેલાંથી જ્યારે આપણને આગાહી મળી જતી હોય કે આ સ્થળે આ ઘટના બનવાની છે, તો એ સંભવિત એરિયા કહેવાય કે જ્યાં ઘટના બનવાની હોય, આપણને પહેલેથી સંભાવના હોય, તો એવા સંભવિત ક્ષેત્રોમાં ચક્રવાતથી બચવા માટે લોકોને આશ્રય સ્થાન અને ત્યાંના લોકોને ઝડપથી સુરક્ષા મળી રહે એવી સરકારની કંઈક ને કંઈક વ્યવસ્થા હોવી જોઈએ કે જેથી કરીને આપણે એ લોકોને મદદ કરી શકીએ. હવે વાત થાય છે કે લોકો દ્વારા કરવાના કાર્ય, કે લોકોએ શું કાર્ય કરવું જોઈએ. તો આપણે હવામાન વિભાગ વડે, દૂરદર્શન, રેડિયો અથવા દૈનિક સમાચાર પત્રો જેવા માધ્યમો વડે થતી ચેતવણીની જાહેરાતોને નકારવી જોઈએ નહીં. તમને ખબર જ છે કે હવે તો દૂરદર્શન, રેડિયો અને દૈનિક સમાચાર જેવા માધ્યમો વડે આપણને આગાહી મળી જ જતી હોય છે જ્યારે કોઈ ઘટના બનવાની હોય ત્યારે. હવામાન વિભાગ જે છે એ જે તે જગ્યાનું હવામાનના આધારે આગાહી આપી જ દેતું હોય છે. તો આવી માહિતી જ્યારે આપણને મળે તો આપણે એવી માહિતીને નકારવી જોઈએ નહીં. આપણે અનિવાર્ય ઘરેલું સામાન, પાળતુ જાનવરો અને વાહનો વગેરેને સુરક્ષિત સ્થાને પહોંચાડવા માટે જરૂરી પ્રબંધ કરવો જોઈએ. એટલે હવે આપણને અગાઉથી ખબર જ હોય કે આ ઘટના બનવાની છે, તો આપણે એલર્ટ થઈ અને અનિવાર્યપણે અનિવાર્ય ઘરેલું સામાન, જેની આપણને જરૂરિયાત હોય એવો સામાન, પછી પાળતુ જાનવરો અને વાહનો વગેરેને સુરક્ષિત સ્થાને પહોંચાડવા માટે આપણે કંઈક ને કંઈક વ્યવસ્થા પહેલેથી જ કરી રાખવી જોઈએ. પાણીમાં ડૂબેલી સડક પર વાહન ચલાવવા ન જોઈએ, કે પાણીમાં ડૂબેલી જો સડક હોય, એવો રસ્તો હોય કે જે પાણીમાં ડૂબેલો હોય, તો ત્યાં આપણે વાહન ચલાવવું જોઈએ નહીં. કારણ કે પૂરથી સડક તૂટી ગયેલી હોઈ શકે છે. બધી જ કટોકટી માટેની સેવાઓ જેવી કે પોલીસ, ફાયર બ્રિગેડ અને મેડિકલ સેન્ટરના ફોન નંબરની માહિતી આપણી પાસે રાખવી જરૂરી છે, બરાબર. તો આપણને જ્યારે આવી આગાહી થઈ જતી હોય છે, સમાચાર મળી જતા હોય છે, તો આપણે એલર્ટ રહીને પહેલેથી જ આવી બધી માહિતી એકઠી કરી લેવી જોઈએ. જો તમે ચક્રવાતવાળા વિસ્તારમાં રહેતા હો તો રાખવાની કેટલીક વધારાની સાવધાની. હવે આપણે આગળ જ વાત કરી કે જે સંભવિત વિસ્તાર છે, તો એ સંભવિત વિસ્તારમાં જ જો આપણે રહેતા હોય, આગાહીમાં ખબર પડે કે આ જ વિસ્તારની અંદર ઘટના બનવાની છે અને આપણે એ જ વિસ્તારમાં રહેતા હોય, તો ત્યાં આપણે શું સાવધાની રાખવી જોઈએ? તો દૂષિત થયેલ પાણીનો વપરાશ કરશો નહીં. કટોકટી માટે પીવાના પાણીનો સંગ્રહ કરો. જે બગડી ગયેલું પાણી છે એનો ફરીથી આપણે ઉપયોગ નથી કરવાનો. અને પાણીનો શું કરવાનો છે? સંગ્રહ કરવાનો છે કે કટોકટીનો જો સમય હોય તો એ સમયે સંગ્રહેલું પાણી આપણને ફરીથી કામ લાગે. ભીના થયેલા ઇલેક્ટ્રિકના સ્વિચ બોર્ડ તેમજ નીચે પડેલા વીજળીના તારનો સ્પર્શ કરવો નહીં. ભીના થયેલો જે સ્વિચ બોર્ડ હોય એને અને વીજળીનો તાર જો નીચે પડેલો હોય તો એને આપણે સ્પર્શ એટલે કે અડકવું જોઈએ નહીં. કેમ કે આપણને કરંટ લાગવાની શક્યતા વધી જાય છે.
માત્ર ફરવાના બહાને પૂરના સ્થળો તેમજ ચક્રવાતના સ્થળોએ જવું નહીં. એવા સ્થળો કે જ્યાં વધારે વાર જો પૂર આવતું હોય, ચક્રવાત આવતું હોય, આપણને પહેલેથી ખબર જ હોય તો એ સ્થળે આપણે ફરવા માટે જવું જોઈએ નહીં. બચાવ દળના વ્યક્તિઓ એટલે કે રેસ્ક્યુ ફોર્સના વ્યક્તિઓ પર બિનજરૂરી માર્ગનું દબાણ કરવું નહીં. એટલે કે જે આ બચાવ દળના જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ આપણને જરૂરી એવી મદદ તો આપણને આપતા જ હોય છે, પણ આપણે એની એ લોકો ઉપર કોઈ પ્રકારનું દબાણ નાખવું જોઈએ નહીં. તમારા પાડોશીઓ તથા મિત્રોને મદદ કરવી અને તેમને સહકાર આપવો. આવી પરિસ્થિતિ હોય કે ભાઈ કંઈક ઘટના બનવાની હોય અથવા તો ઘટના બની ગઈ હોય તો એ કેવો સમય હોય તો કે આપણે હંમેશા આપણે જ જો કોઈને કોઈ બીજાને મદદ કરી શકતા હોય, આપણા મિત્રો હોય, પાડોશી હોય, તો એ બધાને બની શકે એટલી મદદ આપણે કરવી જોઈએ. આ વાત થઈ કે ચક્રવાતવાળા વિસ્તારની અંદર જો કોઈ લોકો રહેતા હોય તો એમને આપણે એ જગ્યાએ આપણે કઈ રીતે સુરક્ષા માટે પગલાં લેવા જોઈએ. આપણે વાત કરી, આપણે શીખ્યા કે વાવાઝોડું ઓછા દબાણની ઘટના છે. વાવાઝોડાની બનાવટમાં પવનની ઝડપ અગત્યનો ભાગ ભજવે છે. તેથી પવનની ઝડપ માપવી ખૂબ જ અગત્યની છે. જે સાધન પવનની ઝડપ કે વેગ માપે છે તેને એનેમોમીટર તરીકે ઓળખવામાં આવે છે. તો તમને કદાચ પૂછાય કે પવનની ઝડપ માપવા માટે કયું સાધન વપરાય છે, તો એનેમોમીટર. તમને ચોપડીની અંદર આકૃતિ આપેલી છે કે એનેમોમીટર કેવું જોવાય છે, જે તમને આકૃતિ આપેલી છે પવનની ઝડપ માપતું એનેમોમીટર. હવે આપણે વાત કરીએ આધુનિક ટેકનોલોજીની મદદ, કે જે હાલમાં જે બધી ટેકનોલોજી શોધાય છે એવી ટેકનોલોજી આપણને કઈ રીતે આવી ઘટનામાં મદદ કરે. અત્યારના દિવસોમાં આપણને વધુ સારી સુરક્ષા મળે છે. પહેલાંના સમયમાં જે સુરક્ષા મળતી હતી એના કરતાં હવેનો જે સમય છે કેવો છે, સારો છે, કે આપણને સારી એવી સુવિધા બધી મળી રહે છે. ગઈ સદીના પ્રારંભના સમયમાં દરિયાકાંઠામાંના વસવાટના લોકોને ચક્રવાત આવવાની ચેતવણી મળતા સ્થળાંતર માટે એક દિવસ કરતાં પણ ઓછો સમય મળતો હતો. એટલે પહેલાંના સમયમાં શું થતું કે જે માહિતી મળે કે હા આ દરિયાકાંઠાનો વિસ્તાર છે અને ત્યાં ચક્રવાત આવવાનો છે, તો એ માહિતી મળતી પણ ક્યારે કે ચક્રવાત આવવાના કદાચ થોડા જ કલાકો બાકી હોય અને એ લોકોને માહિતી મળે તો એ લોકોએ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું હોય તો એમને બહુ જ ઓછો સમય મળતો અને તકલીફ થતી હતી. આજની દુનિયા ઘણી જુદી થઈ ગઈ છે. ઉપગ્રહ તથા રડારને લીધે કોઈ પણ ચક્રવાત આવવાના 48 કલાક પહેલાં ચક્રવાતની સૂચના મળી જાય છે, બરાબર. હવે તો આજના જમાનામાં તો ટેકનોલોજીનો ઘણો બધો યુઝ થાય છે, બરાબર, આપણને ખબર જ છે. એટલે કે ઉપગ્રહ અને રડાર જે સેટેલાઇટ છે એની દ્વારા આપણે ઘરે બેઠા ઘણી બધી માહિતી, આપણને દેશ વિદેશની દુનિયાની ઘણી બધી માહિતી આપણને બેઠા બેઠા જ મળી જતી હોય છે. તો આ જે આગાહી છે એ આગાહી 48 કલાક પહેલાં આપણને મળી જાય છે અને ચક્રવાતની ચેતવણી પણ 24 કલાક પહેલાં પ્રસારિત કરી દેવામાં આવે છે. એટલે કે 48 કલાક પહેલાં આપણને આગાહી મળી જાય પણ એની જાણ આપણને 24 કલાક પહેલાં જ કરી દેવામાં આવે છે, કે જેથી કરીને આપણે જે કંઈ વ્યવસ્થા કરવી હોય એ વ્યવસ્થા આપણે કરી શકીએ. જ્યારે ચક્રવાત દરિયાકાંઠાની નજીક હોય છે ત્યારે દર કલાકે અથવા દર અડધા કલાકે તેની પ્રગતિ તેમજ દિશા માટેના સંદેશા પ્રસારિત કરવામાં આવે છે. એટલે કે જ્યારે તૈયારી જ હોય ચક્રવાતની, બરાબર, અને પહોંચી જવા આવ્યો હોય દરિયાકાંઠે, ત્યારે થોડા થોડા સમય દરમિયાન એની શું પરિસ્થિતિ છે, શું કન્ડિશન છે, એ થોડા થોડા સમયે આપણને માહિતી ન્યૂઝ દ્વારા આપવામાં આવે છે. અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ચક્રવાતની સાથે સંબંધિત કટોકટીનું સતત નિરીક્ષણ કરે છે. એટલે કે જે રાષ્ટ્રીય સંસ્થા હોય, આંતરરાષ્ટ્રીય સંસ્થા હોય, એવી સંસ્થા અથવા તો ચક્રવાતની સાથે સંબંધિત હોય એવી જે કંઈ બધી જે હવામાન સાથે સંબંધિત હોય એવી બધી જે સંસ્થા છે એ બધી જ જે સંસ્થા શું કરે તો કે આવી જ્યારે ઘટના બનવાની હોય ત્યારે એ ઘટના સમયે શું થઈ રહ્યું છે, શું થવાનું છે, શું થાય છે, એવી ઘણી બધી થોડા થોડા સમયના અંતરે એની માહિતી લેતું રહે છે અને આપણને આપતું રહે છે. તો આ પાઠની અંદર તમે પવન, વાવાઝોડું અને ચક્રવાત વિશે ઘણી બધી માહિતી મેળવી ગયા. હવે જે ઘટનાઓનો તમે અત્યાર સુધી અનુભવ કરતા ગયા, બરાબર, એ બધી ઘટનાઓને તમે વધારે ડિટેલથી આ પાઠની અંદર ભણ્યા. થેન્ક યુ.